હેલો નડાઈ વાયકામાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાડી. હવે આજે આપણે મારા કોલેજ લાઈફના જે નેક્સ્ટ એપિસોડ છે એની આજે આપણે વાત કરવાના છીએ. પણ એની પહેલા આપણે ચેનલ જે પ્રમોટ કરવાની છે ચેનલ પ્રમોટ કરી લઈએ. ધ નોલેજ ટીવી ઇન્ડિયા સરસ ચેનલ છે અને એ સરસ મજાના મોટિવેશનના વિડીયો બનાવે છે. તો તમે એ લિંક એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે. ફટાફટ તમે જાઓ જુઓ અને ગમે તો તમે સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. પ્લસ હવે મેલ એટલા બધા આવે છે કે સર અમારી ચેનલને પ્રમોટ કરો અમારી ચેનલ સપોર્ટ કરો. પણ અહીંયા આગળ એક જ ચેનલ છે તો આપણે બીજી એક ચેનલ બનાવી છે યામી એન્ડ ચિંતન બ્લોગ્સ કરીને. તો આપણે એની અંદર પણ ચેનલને પ્રમોટ કરવાનું ચાલુ કરીશું. એટલે એક સાથે બે ચેનલની અંદર આપણે વિડીયો પ્રમોટ કરશું. એટલે જેટલા પણ લોકો છે એ બધા લોકોને બધી રીતે હેલ્પ થઈ શકે. તો એ જે યામી એન્ડ ચિંતન બ્લોગ્સ જે છે એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે લોકો એમાં એને પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં આગળ પણ આપણે જયારે બ્લોગ્સ મૂકશું તેની અંદર છોકરાઓની ચેનલને પ્રમોટ કરીશું. એટલે શું જેટલા પણ લોકો છે બધાને ઇઝીલી આપણે હેલ્પ કરી શકીએ. હવે વાત કરીએ આજની કોલેજ લાઈફની. પણ આ કોલેજ લાઈફમાં એક કેરેક્ટર એવું છે કે જેનું હમણાં જ રિસન્ટલી એટલે કે 2-2.5 મહિના જેવું થયું છે કે 1.5-2 મહિના જેવું થયું હશે એનું મર્ડર થઈ ગયેલું છે સુરતની અંદર. કોઈ ન્યૂઝ જોયા હો તો ખબર હશે. એટલે એ વ્યક્તિનું નામ અહીંયા આગળ નહીં લઉં એ વ્યક્તિ કોણ હતી. પણ હા એ જબરજસ્ત વ્યક્તિ હતી, ખતરનાક વ્યક્તિ હતી. તો એના રિલેટેડ આજે અમારો વિડીયો છે આ મારો કોલેજ લાઈફનો. અમે જ્યારે ફર્સ્ટ ઇયરમાં હતા ત્યારે બધાને ખબર હશે કે અમારા રૂમ પાર્ટનર કોણ હતા, વિક્રમ પ્રજાપતિ, દીપક મહેણા અને હું. અમે ત્રણ જણા નક્કી કર્યું કે આપણે ભૂતનું પિક્ચર જોવા જઈએ. ભૂતનું મૂવી એ વખતે આવેલું હતું 1920. તો નક્કી કર્યું કે સરસ ચલો આપણે જઈએ છીએ. અને 1920 મૂવી જોવા માટે અમે ગયા. ત્યાં આગળ આણંદ નડિયા વચ્ચે એક આવે છે, હું થિયેટરનું નામ ભૂલી ગયો છું, પણ આણંદ થી નડિયા જઈને પાછળના રસ્તાથી ત્યાં વચ્ચે એક થિયેટર આવે છે કદાચ રાજહંસ છે કદાચ. તો એ થિયેટરમાં અમારે મૂવી જોવા જવાનું થયું. અમે લોકો 9-12 શો હતો રાતનો અને અમે લોકો ત્રણે પિક્ચર જોવા ત્યાં ગયા. અને જેવા પિક્ચર જોવા બેઠા ત્યારે ઘણા બધા લોકો જયારે ભૂતનું પિક્ચર હોય ત્યારે શું થાય, એવું બધું કરતા હોય, રાઈટ? તો બધા એવું કરતા હતા, જબરજસ્ત કરતા હતા, ઇન્ટરવલ સુધી બધા એવું જ કરતા હતા. એટલે આપણે છે ને ભૂતના પિક્ચરની ફિલિંગ જ નથી આવતી, કોમેડી મૂવી બની ગયું સારું. કેમ કે આજુબાજુ બધા જો હવે નડિયાદ છે, આણંદ છે, બધા યંગસ્ટર્સનું ક્રાઉડ છે અને એમાં પણ ભૂતનું પિક્ચર જોવા રાતે 9 થી 12 ની યંગસ્ટર જાય હોય, ફેમિલી વાળા ખૂબ ઓછા હોય, બધા ઉમા બૂમ કરે, કપલ સાથે આવ્યો હોય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ આવ્યા હોય એવી રીતે. તો એ ભૂતનું મૂવીનો કઈ ફિલિંગ જ નથી આવતી કે ખાલી ભૂતની મૂવી છે પણ કઈ મજા નથી, બધા હસે છે, એવું એ બધા બસ આવા અવાજો કરી રાખે અને પછી ભૂતના અવાજો કાઢે કાઢે આવી બધી મસ્તી ચાલતી હતી. એટલે થિયેટરમાં ભૂતના પિક્ચરની હોરર જે શો હોય એ હોરર શોની કોઈ ફિલિંગ જ આવતી નથી. પણ એ 9-12 શોની અંદર મેં જે કીધું એ વ્યક્તિ, એ એક્સ વ્યક્તિ જે છે એનું નામ હું તમને અહીંયા કહું, એ એક્સ વ્યક્તિ એ થિયેટરમાં 9-12 શોમાં એ પોતે પણ હાજર હતા. અને એને આ વસ્તુ નહોતી ગમતી. શું નહોતી ગમતી? કે આ બધા લોકો હોરર શો છે, હોરર મૂવી છે અને એની મજા બગાડે છે સાલાઓ. તો ભાઈ ઉભા થયા અને જે લાઈનમાંથી બબાલ આવતી હતી, જે લાઈનમાંથી અવાજો આવતા હતા ને, અને અમુક 2-3 લોકોને જોઈ પણ ગયો હશે. તો જેને પકડીને જે માર્યા છે એને થિયેટરમાં ઇન્ટરવલમાં બધાની વચ્ચે અને થિયેટરમાં, જ્યારે થિયેટરના લોકો એના સિક્યુરિટી વાળા એ બધા અંદર આવે તો પણ એ લોકો એમ જ કે ભાઈ ભાઈ રહેવા દો, ભાઈ ભાઈ મારશો નહીં, ભાઈ આવી રિક્વેસ્ટ કરે. અને પેલો મારે એમ સટાસટ અને એમ કે આ લાઈનમાંથી અવાજ આવતો હતો, આ લાઈનમાંથી અવાજ આવતો હતો. આ લાઈનના લોકો છોકરાઓ જે છે વધારે પડતી હોશિયારીઓ મારતા હતા, ગળા ગાડી અને કે આ લાઈનમાં સલાહ બધાને મારી નાખીશું. અને જે બોલે ને એ લાઈનમાં હું, વિક્રમ અને દીપક પણ બેઠેલા અને અમારી જે ફાટી છે, જે લિટરલી ફાટી છે, એ કે આજે તો માર ખાઈને જ આપણે ઘરે જવાના છીએ, આજે તો દાવપાણી.com થયેલો જ છે અને ભૂખા નીકળી જશે. અને અમારી પાછળની લાઈનમાં કપલ બેઠેલું હતું, એમાં છોકરો હતો, ખબર ને, નવી નવી ગર્લફ્રેન્ડ બન્યું એટલે ભેગા પિક્ચર જોવા ગયા, પછી હોશિયારી મારા માટે એ ગાયું, છોકરીને ઇમ્પ્રેસ કરવા માટે ઓવર એક્ટિંગ કરવા જાય. એ ભાઈને પકડ્યો, જે લાત મારી છે, જે ફેંકાયો છે એને, જે માર્યો છે કે સાલા છોકરીઓ ભેગો આવે છે એટલે કે ભાઈ હોશિયારી મારવાને ગાળા ગાડી જે તમે ના બોલી શકું, પણ એવી ગાળો બોલે, અમારા ધબકારા બધી ગયા, જબરજસ્ત ધબકારા. પછી માન માર જાય, જે થિયેટરના લોકો હોય, થિયેટરના એના જે ઓનર છે એ પણ આવી ગયા તરત જ, સિક્યોરિટી વાળા બધા ભેગા થઈ
એને શાંત પાડે કે ભાઈ શાંત થઈ જાઓ રિલેક્સ થયા અમને બી રિલેક્સ થયા એને સીધી ધમકી આપી કે હવે જો મૂવીની અંદર કોઈએ બી ઊંઘ કે ચા કરીને તો હું એને મારી નાખી સીધું આવજ ચોખ્ખું ચાટ અને એ ઇન્ટરવલ પત્યો અને પછીનું જે મૂવી જે છે એમાં પિન ડ્રોપ સાયલન્સ કોઈ અવાજ ના કરે જો આ વિડીયો દીપક અને વિક્રમ જોઈ રહ્યા હશે તો એ લોકોને એ ખબર હશે આ વિડીયોમાં કે આપણે જે હાલત થઈ હતી એ વખતે અને પિન ડ્રોપ સાયલન્સ અને ભૂતનું મૂવી સ્ટાર્ટ પાછું અને ઇન્ટરવલ પછી લિટરલી હોરર શો જોતા હોય ને જે આપણી બેન્ડ વાગે આજુબાજુ કોઈ હલી ના શકે બધાને એ ડર કે થોડુંક કંઈક બોલશું થોડીક કંઈક અવાજ કરશું થોડીક કંઈક મસ્તી કરશું અને પેલો પાછળ તે ફટકારશે જોરદાર એટલે કોઈ ના બોલે પિન ડ્રોપ સાયલન્સ અને એવામાં અમે મૂવી જોયું અમે મૂવી જોઈને બહાર નીકળ્યા અને મૂવી જોઈને બહાર નીકળ્યા પછી અમારી બે ત્રણેની જે ફાટી છે એ મૂવી એવું ખતરનાક લાગી હતું એ વખતે એમાં કદાચ તમે પિક્ચર જોયું છો તો હનુમાન ચાલીસામાં ટિકટોક ટિકટોક એટલે તમે જોજો મૂવી બિરયાની ખાતી બતાવી છે ને બધું બહુ ગંદુ 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 બતાવ્યું છે એની અંદર તો સારું એ ભૂતનું મૂવી જોઈને અમે બહાર નીકળ્યા ને એ મારું લાઈફનું સૌથી ડેન્જર ભૂતનું મૂવી હતું ભૂતના મૂવીમાં એવું કંઈ ખાસ હતું નહીં પણ જે માહોલ ક્રિએટ થયો હતો ને એ માહોલના કારણે જબરજસ્ત ભેંડ વાગી ગયેલી અને એની અંદર પછી અમે લોકોએ ચાલતા ચાલતા ત્યાંથી રિક્ષા મળતી નહોતી તો ચાલતા ચાલતા અમે લોકો આવતા હતા જીસેટની હોસ્ટેલમાં કેમ કે હું રહેતો હતો જીસેટની હોસ્ટેલમાં ભણતો હતો બીવીએમમાં ડિસિપ્લિન થઈ ગયું એટલે અને જીસેટની હોસ્ટેલમાં રાત્રે અમે લોકો પહોંચ્યા અમે લોકો રાત્રે લાઇટ ચાલુ રાખીને ઊંઘ્યા છીએ અમે લોકો જો વોશરૂમ જવાનું થાય તો ત્રણે સાથે જતા હતા એટલા બધા ગભરાઈ ગયેલા એટલા બધા ડરી ગયેલા એટલે આ જે સીન જે છે અમારા મગજમાં છપાઈ ગયેલો સીન છે આ સીન અમે ક્યારે પણ જિંદગીમાં નહીં ભૂલીએ તો આ એક બીજો સીન હતો મારા કોલેજનો જે મેં તમારી સાથે શેર કર્યો બહુ ડેન્જર હતો અને આશા રાખું છું કે તમે જ્યારે કોઈ થિયેટરમાં જાઓ ત્યારે તમારી જોડે આવું ક્યારે ના થાય બીજા ઘણા બધા આવા સીન્સ છે હું તમે જો શેર કરતો રહીશ પણ આ જે વ્યક્તિ હતું એનું નામ હું નહીં માનું કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો કે વ્યક્તિ કોણ હતું હમણાં જસ્ટ જ સુરતની અંદર એનું મર્ડર થયું છે બહુ મોટી વ્યક્તિ હતી અને 31-32 વર્ષની એજ હતી અમારી એજની છે વ્યક્તિ તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે બીજો જ્યારે ટૂંક સમયમાં આપણે વિડીયો મૂકશું ઠીક છે બાય.